જ્યારથી આ મહામારીનો પ્રકોપ થયો છે ત્યારથી અમે અમારા વિસ્તારમાં એટલે આંબેડકરનગર, શક્તિનગર, પ્રેમનગર, આંબેડકરનગર, અનિલ પગલી, ચાલી, માયકાળીનગર છે, બહુચાનગર છે, છેક સુધીના વિસ્તારમાં અમે તમામે તમામ પ્રજાજનોના આજે અમે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને સૌને અત્યારે અમે પૂરતું ભોજન અને પૂરતી વ્યવસ્થા સાથે અમે ભોજન આપીએ છીએ. આ પરિસ્થિતિમાં અમે અમારા વિસ્તારની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના બિલકુલ સામાન્યમાં સામાન્ય માણસના લોકો અહીંયા રહેતા હોય અને ખાસ કરીને અહીંયા ચાલી ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, બીજું કે અહીંયા રોજથી રોજ કમાવાવાળા અને રોજ ખાવાવાળી પબ્લિક વધારે હોવાથી અત્યારની પરિસ્થિતિમાં એ લોકોને બે ટાઈમ જમવાનું પણ આજે મળતું નથી. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ સેવા યજ્ઞ ચાલુ કર્યો છે. એમાં અમારી સંપૂર્ણ ટીમ, સમસ્ત ટીમ અમે સાથે મળી અને સૌને ભોજનની વ્યવસ્થા કરી છે. ખૂબ સારી રીતે અમે ભોજનની વ્યવસ્થા કરી છે અને સૌ સુખેથી સને સારી રીતે ભોજન લઈ છે. આ પરિસ્થિતિમાં અમે દરેકને પૂરતું ભોજન મળી રહે એ કાળજી સાથે અમે ભોજનની વ્યવસ્થા પૂર્ણ થયા પછી પણ અમે વિસ્તારની મુલાકાત લઈ અને સંપૂર્ણ વિસ્તારમાં ફરી અને લોકોને પૂછીએ છીએ કે ભાઈ તમને કોઈને પણ ભોજનની અવ્યવસ્થા થઈ હોય અથવા તો કોઈ ભૂખ્યું રહેતું હોય તો એ બાબતે પણ અમે જાત તપાસ કરી અને સૌને ભોજનની વ્યવસ્થા કરીએ છીએ અને સૌની પડખે રહ્યા છીએ. અમે સોશિયલ ડિસ્ટન્સમાં અમે સૌને સમજાવીએ છીએ કે ભાઈ પોતપોતાના સ્વાસ્થ્ય અને પોતાની કાળજી રાખી અને સૌ પોતપોતાનાથી એક એક મીટરના અંતરે દરેક ભોજન લેવા આવનાર ઊભા રહે અને પોતાનું સ્વસ્થ જળવાઈ રહે તે માટે અમે એક સોશિયલ ડિસ્ટન્સની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. પ્રજા માટે અમે એક સારો એક તો પોતાના સ્વાસ્થ્ય માટે અને પોતાના પરિવારની સુરક્ષા માટે, આ દેશની સુરક્ષા માટે આપણે સૌ પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહીએ, સ્વસ્થ રહીએ અને પોતાનાથી સામાજિક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને આ મહામારીમાં આપણે સૌ પ્રજાજનો એકબીજાને સાથ સહકાર આપીએ એ જ આપણે સૌને મેસેજ અને સૌને એક સંદેશ પાઠવીએ છીએ.